કિલ્લો ભારતનો મહત્વનો કિલ્લો ગણાય છે. એવી જ રીતે આગ્રાની અંદર આવેલો ઉત્તર પ્રદેશની અંદર અકબરે ઈસવીસન 1665ના સમયગાળા દરમિયાન 1565ના સમયગાળા દરમિયાન બંધાવેલા ઇમારતો પૈકીની એક ઇમારત આ ગણવામાં આવે છે. આપણે બરાબર યાદ રાખવાનું છે કે આગ્રાનો કિલ્લો શારજાએ નહીં પરંતુ અકબરે બંધાવેલો છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે એટલે બે વખત હું બોલ્યો કે અકબરે તેનું નિર્માણ કરાવેલું છે. જે 70 ફૂટ ઊંચી દિવાલ ફરતી બનાવવામાં આવેલી છે અને 1.5 માઇલની અંદર એનો સંપૂર્ણ દિવાલનો આ લાભ આગ્રાના કિલ્લાનો ઘેરાવો જોવા મળે છે. એની ખાસિયત એ છે કે આ કિલ્લાની અંદર ફરતે જે દિવાલ ચણેલી છે તેની અંદર ક્યાંય તિરાડો જોવા મળતી નથી. એવી રીતે પથ્થર ગોઠવવામાં આવ્યા છે કે આપણે એને દૂરથી કોઈ જ સ્થળે એ ક્યાંય તિરાડો હોય એવું જોઈ શકતા નથી. જેની અંદર એટલે કે આગ્રાના કિલ્લાની અંદર જહાંગીરી મહેલ પણ બનાવવામાં આવે. જહાંગીર જ્યાં રોકાણો હતો એવા સ્થળે મહેલનું નિર્માણ થયું હતું એટલે એને જહાંગીરી મહેલ પણ કહેવામાં આવે છે. અને તેની અંદર આગ્રાના કિલ્લાની અંદર ગુજરાતી અને બીજું છે બંગાળી આ બંને શૈલીનો સૌથી વધુમાં વધુ ઉપયોગ થયેલો જોવા મળે છે. એટલે આ શૈલીની અસર આ કિલ્લા ઉપર જોવા મળે છે. અને એની સૌથી અગત્યની અને વિશિષ્ટ જો કોઈ ખાસિયત હોય તો તે છે શારજાએ પોતાના જીવનના અંતિમ દિવસો એ જ્યારે મૃત્યુ પામવાની દિવસો હતા એ દિવસો આગ્રાના કિલ્લાની અંદર વિતાવેલા. આ એની સૌથી અગત્યની અને મહત્વની ખાસિયત ગણવામાં આવે છે. એટલે આપણે યાદ રાખવાનું શારજાએ જિંદગીના આખરી દિવસો ક્યાં વિતાવ્યા હતા તો આગ્રાના કિલ્લાની અંદર. તો એ આગ્રાનો કિલ્લો છે એમાંની માં